ધોરાજી શહેરમાં ભાજપ અને કોંગ્રેસના મતભેદને લઈને શહેરનો રૂંધાતો વિકાસ, શહેરીજનો પરેશાન અને જે પરિસ્થિતિ ભાજપના શાસનમાં હતી તે જ પરિસ્થિતિ કોંગ્રેસના શાસનમાં જોવા મળી. જગદીશભાઈ સુખડિયા, અરે આ એરિયામાં ડામર રોડ બધી જગ્યાએ થઈ ગયા છે. આ એક હૃદય સમાન એરિયો છે ધોરાજીનો, પણ અહીંયા કોઈ જાતનું કાંઈ હજી સુધીમાં કરવામાં આવ્યું જ નથી. શું સમજ્યા? અહીંથી એટલા વાહનો પસાર થાય છે, અહીંયા બે સ્કૂલ છે, સ્કૂલના છોકરાઓને આવવા જવામાં તકલીફ પડે છે, પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે, તો પણ આમાં કોઈ જાતનું કાંઈ કરવામાં આવતું નથી. અત્યાર સુધીમાં અમે કેટલી વખત રજૂઆત કરી પણ આમાં કોઈ ધ્યાન આપતા નથી. આ રોડ ઉપર મારી દુકાનનું નામ આરબી સુખડિયા છે, અહીંયા અને બંબાગેટની પાછળના ભાગમાં જ છે. અહીંયા અર્જુન સ્કૂલ છે મોટી એકદમ જોરદાર, પણ આમાં કાંઈ થઈ નથી શકતું કોઈ જાતનું. અમારી માગણી છે કે અહીંયા ડામર રોડ થઈ જાય તો નાના છોકરાઓને હલવામાં સુવિધા પડે. અત્યારે નાના છોકરાઓ પાણીમાંથી ચાલી શકતા નથી. હા, હું રમેશભાઈ મનસુખભાઈ દોશી, રિટાયર્ડ યુનિયન બેંક કર્મચારી. હું આ એરિયામાં છેલ્લા 70 વર્ષથી રહું છું અને આ એરિયામાં ગોંડલ બાપુએ જ્યારે રસ્તાનું બધું કર્યું ત્યાર પછી આ રસ્તામાં ક્યારેય કાંઈ પણ કામ થયું નથી. કોઈ પણ જાતનો ડામર રોડ કે બીજો કાંઈ રસ્તાનો વિકાસ થયો નથી આ એરિયામાં. એટલે બંબાગેટની પાછળ અર્જુન સ્કૂલવાળી શેરી કે જ્યાં જે એરિયામાં સ્કૂલના બાળકો વરસતા વરસાદે પણ નીકળે છે, પણ પાણીના ખાડા હોય બિચારા પડતા અખડતા જાય છે. આ એરિયામાં 5 થી 7 એપાર્ટમેન્ટ છે, અમારું જૈનનું દેરાસર છે, તો આ એરિયામાં રોડ રિપેર થાય એવી અમારી સૌની માગણી છે.